નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીચરમાં સ્વાગત છે તમે જો નવા આવ્યા હોય તમે તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં દેખાયેલા બે લાયપર ક્લિક કરી દેજો કે જેના કારણે અમે જે નવા વિડીયો મૂકીએ તે તમે જોઈ શકો મિત્રો જે ફોરેસ્ટ કાર્ડની ભરતી આવી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો ફોર્મ ભરવાની શરૂઆત ચૌદ અગિયાર અઢારના સાંજે ચારથી અઠ્યાવીસ અગિયાર અઢારના રાત્રિના બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકશું અને ફોર્મ આપણે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગવર્મેન્ટ એન્ટ ભરી શકીશું પછી આ અંદર આપણે જે ફક્ત જે જાણકારી તમને ઉપયોગી બનશે એવી ફક્ત માહિતી આપીશું તો બીજું ઉપયોગી માહિતી આ બનશે કે તમે ફોર્મ ભરતી વખતે જે તમે મોબાઈલ નંબર નાખો એ મોબાઈલ નંબર પર તમને પરીક્ષાની એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે અને એ નંબર તમારે પરીક્ષા સુધી જાળવી રાખવાનો રહેશે પછી નીચે અલગ અલગ જિલ્લા જગ્યાઓ આપી છે અમદાવાદમાં અમદાવાદ અમરેલીમાં મોડા એવી રીતે સૌથી વધારે જગ્યાઓ જૂનાગઢમાં ચોત્રીસ અને તાપીમો બધી જ જગ્યાઓ છે મિત્રો આ જગ્યાઓ એકદમ ખાસ તમે યાદ રાખી નાખજો કેમ કે જ્યારે તમે ફોર્મ ભરશો તો ફોર્મ ભરતી વખતે તમારે એક પોસ્ટિંગનો જિલ્લો પસંદ કરવાનો રહેશે કે તમે ક્યાં નોકરી કરવા માગો છો તો તમારા જે જિલ્લો નજીક પડતો હોય જે જિલ્લામાં બધા જગ્યા હોય એ જિલ્લા પ્રમાણે તમે તમારી કેટેગરી મુજબ એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસસીબીસી બીના અનામત આવી જે કેટેગરીમાં તમારી જગ્યા જોઈને તમે ફોર્મ ભરજો જેના કારણે તમે એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે જો એક થી વધારે અરજી કરશે તો છેલ્લી અરજી માન્ય ગણાશે બીજું કે અરજી કદાચ જનરલ કરે છે જે અરજી કરે કરીને જે અરજીમાં ફી ભરી છે

ફિક્સ પગાર મળશે પછી લાક ભય અને લાયકાત તો અઢાર વર્ષથી ઓછી ઓછી હોવી હોવી જોઈએ નહીં અને તેથી વર્ષથી વધુ ન હોમી જોઈએ જે એસસીબીસી એસટી સુશાટ વગર પછી આમ વાત કરવામાં આવે છે કે શાળા લાયકાત બાર પાસ હોવો જોઈએ અથવા બારમાની જે સમકસ લાયકાત હોય લાયકાત હોય તો આ ફોર્મ ભરી શકાશે પછી કોમ્પ્યુટરનો ઉપયોગ એ દીપ ધ્યાન ધરાવતો હોવો જોઈએ ગુજરાતી હિન્દી બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ પછી અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે એકસો પંચાસ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ ઓગણીએંસ સેન્ટીમીટર સાથે ખુલ્યા વગર અને ચોરાસી સાથી ચોરાસી મીટર ફુલાવેલી સાથી ને પચાસ કિલોગ્રામ વજન હોવું જોઈએ ઉમેદવાર જે એસટી સિવાયના જે ઉમેદવાર હોય એના માટે એકસો તેરસ સેન્ટીમીટર ઊંચાઈ ઓગણસ એંસી સેન્ટીમીર ફુલ્યા વગર સાથે ચોર્યાસી ફુલાવેલી સાથી ને પચાસ કિલો વજન ફાવવો જોઈએ અને સાથે પુલાવાનો ઘેરા ઓછામાં ઓછો પાંચ સેન્ટીમીટર હોવો જરૂરી છે પછી મહિલાઓ માટે તો મહિલાઓની એસટીની માટેની ઊંચાઈ અનુસૂચિત જનજાતિની ઉમેદવારની ઉંચાઈ એકસો પિસ્તાળીસ સેન્ટીમીટર પિસ્તાળી કિલો વજન અને અનુસૂચિત સિવાયના એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ અને પિસ્તા કિલો હોવો જોઈએ એના પછી એસસીબીસી ની વાત કરવામાં આવી તો રાજ્ય સરકાર નોકરી માટે ઠરાય નોન ક્રિમિનલ માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તારીખ એક ચાર અઢાર થી અઠ્યાવીસ અગિયાર બે હજાર અઢાર દરમિયાન મળેલ હોય તેઓ પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ શોષણ આપવામાં આવશે તો આમાં શું કીધું છે એક ચાર અઢાર થી અઠ્યાવીસ અગિયાર અઢાર દરમિયાન જે પ્રમાણપત્ર પીવું હશે એ કાઢેલું હશે તો તેમને અનામતનો લાભ મળશે પછી આગળ વાત કરીએ તો કોમ્પ્યુટર વિશે વાત કરવામાં આવી છે કે તમે તમારા ધોરણ દસ અને ધોરણ બારના પરીક્ષાનો કોમ્પ્યુટર હોવો જોઈએ કોમ્પ્યુટર ના હોય તો તમારે જ્યારે નિમણૂક મળે ત્યારે તમારે કોમ્પ્યુટરનું તમે જ્ઞાન ધરાવો છો તો બેઝિક સર્ટિફિકેટ આપણે આપવું પડશે પાસ કરેલ બે સર્ટિફિકેટ આપવું અને આપણે અચૂક રજૂ કરવાનું રહેશે અન્યથા નિમણૂક આવા કિસ્સામાં રદ રદ ઉમેદવારી રદ કરી પણ કરી શકશે એના પછી જોઈએ તો અરજી કરવા નથી તો અરજી કેવી રીતે કરી શકાય તો અરજી ચૌદ અગિયાર બપોરના ચાર નહીં બપોર સાંજે ચાર કલાકથી લઈ અઠ્યાવીસ અગિયાર અઢારના રાતે બાર અરજી કરી શકાશે પરીક્ષા ફી જોઈએ તો જનરલ કેટેગરીવાળાને સો રૂપિયા પરીક્ષા ફી અને વધતા પોસ્ટ ચાર્જની રકમ ભરવાની રહેશે એસસી એસટી અને ઓબીસી મારી સૈનિકોને કોઈ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી

ત્યાં તે વન સંરક્ષણ અંદર ઉમેદવાર તરીકે સિલેક્ટ થઈ શકશો હવે જોઈએ તો પરીક્ષાના અંદર 100 પ્રશ્નો હશે અને 100 પ્રશ્નો ઓ એમ એમ સીવી પ્રકારના છે દરેકના ના બે ગુણ લખી 100 ના 100 દુ 200 એટલે 200 ગુણ પેપર તમારું રહેશે તો સમય પણ 2 કલાક રહેશે અને આના અંદર માઈનસ સિસ્ટમ પદ્ધતિ છે 0.5% ગુણ માઈનસ કરવામાં આવશે ખોટા જવાબના અને પરીક્ષા ગુજરાતી માધ્યમની રહેશે જે અભ્યાસક્રમ જોઈએ તો સામાન્ય જ્ઞાન પચીસ ટકા સામાન્ય ગણિત બાર પણ ટકા સામાન્ય ગુજરાતી બાર પણ ટકા અને કુદરતી પરિબળ પર્યાવરણ તથા ઇકોલોજી વનસ્પતિ વિશે જ્ઞાન વન્યજીવ જીવ સૃષ્ટિ સૃષ્ટિ જળ જીવ જળ જમીનો શ્રી વનસ્પતિ કાષ્ટ તથા કાષ્ઠ આધારિત ઉદ્યોગો ભૌગોલિક પરિબળો આના પચાસ ટકા પચાસ ટકા એટલે સો ગુણનું આ ભૂખા છે પચીસ ગુણ એટલે પચાસ ટકાનું પચાસ ગુણનું સામાન્ય જ્ઞાન ભૂખા છે બાકીનું પચીસ ગુણનું ગણિત પચીસ ગુણનું ગુજરાતી ગુસ્સા છે એના પછી વાત કરવામાં આવી છે કે તમે ચારેય ગુણ એટલે બસો ગુણ ચારે ટકા એટલે ચારે ટકા એટલે કે એસી ગુણ તમે એસી ગુણ લાવશો તો તમને તમે મેરિટમાં આવી શકશો એટલે કે તમે બીજા તબક્કાની પરીક્ષા આપી ફિઝિકલ ટેસ્ટ માટે આપી શકશો અને ફિઝિકલ ટેસ્ટ માટે આ કુલ ભરતીના આઠ ગણા પાસ કરવાના રહેશે હવે જોઈએ પુરુષો માટે જે શારીરિક ટેસ્ટ રાખવામાં આવે શું રાખવામાં આવે છે તો પુરુષો માટે શારીરિક ટેસ્ટ માટે છસો મીટરની દોડ છ મિનિટો પૂરી કરવાની રહેશે મારી સૈનિકના બધું થતા નથી માય સૈનિકની ખાસ ખરા સો મિનિટના અંદર અને બીજા મારી સૈનિક સિવાયના સો મિનિટો પૂરી કરવાની રહેશે ઊંચો કૂદકો ત્રણ ચાર ફૂટ ને ત્રણ ઇંચ માય સૈનિક ચાર ફૂટ લાંબો કૂદકો પંદર લાંબો કૂદકો પંદર ફૂટનો એ મારી સૈનિકને ચૌદ ફૂટનો

આ ટાઈમ પાસ કરી ઇન્ટરવ્યુ કે મુલાકાત રાખવામાં આવી નથી પછી ફિઝિકલ ટેસ્ટ કરી રહ્યા પછી વોકિંગ ટેસ્ટ રાખવામાં આવશે પુરુષો માટે પચીસ કિલોમીટરનો તથા મહિલા માટે ચૌદ કિલોમીટરનો ચાર કલાકમાં તમારે પૂર્ણ કરવાનો રહેશે ખાસ યાદ રાખજો મિત્રો મને પુરુષો માટે પચીસ કિલોમીટર ચાર કલાક પૂરું કરવાનું રહેશે અને સ્ત્રીઓ માટે ચૌદ કિલોમીટર અંતર ચાર કલાક પૂરું કરવાનું રહેશે એના પછી બસ આટલી મુખ્ય માહિતી હતી બાકી માહિતી કોઈ આપણે તમારે આપણે ફાર્મ ભરતી વચ્ચે કોઈ માહિતી જરૂરી પડતી નથી જો મિત્રો નવા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બેલ બાદ બેલ પર ક્લિક કરી દેજો વિડીયો ગમી હોય તો એક લાઈવ પણ આપી દેજો